કેટલા બધા પરિવારોમાં હું જોઉં છું કે બે જણાને વાત કરવાનો જ સંબંધ નથી. પતિ પત્ની બહાર જાય તો પત્ની પાછળ ચાલે ને પતિ આગળ ચાલે. કોઈને ઘેર જાય તો સ્ત્રીઓ જુદી બેસે, પુરુષો જુદા બેસે. ઘરની અંદર પણ કામ સિવાયની વાત બે જણા વચ્ચે થાય જ નહીં. જો જીવન સાથી બે જણા એકબીજા સાથે વાતો નથી કરતા તો તમે કોની સાથે વાત કરશો? હું ઘણી વાર કહું છું કે જે પુરુષો પોતાની પત્ની સામે દિલ ખોલી શકે ને એને ડોક્ટર પાસે ના ખોલાવવું પડે, બાયપાસ કરાવવા નહીં જવું પડે. જો ઘરમાં દિલ ખોલી નાખશો તો બ્લોક કેમ આવે છે છાતીમાં? કેટલા બધા લોકો કહે કે છાતીમાં બ્લોક છે. આ બ્લોક નસોમાં નથી, આ બ્લોક મનના છે જે નસોમાં ઉતરી આવ્યા છે. તમે કેટલા બધા કેસીસ હમણાં સાંભળો છો, કેટલા બધા લોકોને કેન્સર થાય છે. એ તો તમાકુ નતા ખાતા, ચાય નતા પીતા, ને દારૂ નતા પીતા તો એમને કેન્સર થયું. કેમ થયું એવો સવાલ કદી કોઈએ કોઈને પૂછ્યો છે? આ બધી મનની ગાંઠો છે. આપણે એટલી ગાંઠો વાળી છે કે ધીરે ધીરે શરીરમાં બહાર દેખાવા માંડી છે. મનમાં એટલું બધું ગૂંટી ગૂંટીને રાખ્યું છે. આને તો સીધા કરી દઈશ, પેલા ને તો પાઠ ભણાવી દઈશ, આનું તો મગજ ઠેકાણે લાવી દઈશ, આને તો બરાબર કરી નાખીશ, આને તો ભૂલવાડી દઈશ. તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રોકીને માણસ બેઠો છે, બાકી કોઈને પડી નથી. પાટી ઉપર ઘૂંટ 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 કરો તો તમારી પાટીમાં આંકા પડશે, એની પાટીમાં નહીં પડે. કોઈકે નોટમાં જોયું હોય તો બાળકો બહુ જોરથી વજન દઈને લખે ને તો પાછળ ફૂટી નીકળે, તમને ખબર હશે બધાને. આપણે આપણા મન ઉપર બહુ વજન દઈને લખીએ ને તો એ પાછળ ફૂટી નીકળે. હળવા રહેવું બનો ત્યાં સુધી, જે હોય તે કહી દેવું. અપમાન કર્યા વગર પણ પોતાની વાત કહી જ શકાય છે એ વાત આપણે શીખવાની છે. આપણી વચ્ચે જયભાઈ આવી ગયા છે. જય વસાવડા ગુજરાતના બહુ જાણીતા વક્તા છે, મારા પછી એ વાત કરવાના છે. અને બહુ મજાની વાત એ છે, બધાને મારે આ કહેવું જોઈએ કે આપણે બધા એવું કહીએ છીએ કે સ્ત્રી પુરુષ મિત્ર ના હોય, એક સ્ત્રી પુરુષની દોસ્તીમાં આપણે હંમેશા કશું ને કશું ખરાબ જોવા ટેવાયા છીએ, આપણું મન સંકુચિત છે, આપણા વિચારો સંકુચિત છે. પણ જયભાઈ અને હું અઠવાડિયામાં 3 કાર્યક્રમમાં ભેગા હોઈએ છીએ, લગભગ સાથે પ્રવાસ કરીએ છીએ, અને આવો મિત્ર સાહિત્યની દુનિયામાં મળવો ને એ બી અઘરી વાત છે. તમે તમારા મનની વાત કહી શકો એવો મિત્ર છે. સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને સ્ત્રીઓના અધિકારો માટે પણ એ બહુ બોલે છે. પુરુષ થઈને એમણે સ્ત્રીઓ માટે બહુ ક્રાંતિકારી વાતો કરી છે, એટલે એવું ના માનવું કે બધા સરખા. મારા પછી જયભાઈ વાત કરવાના છે, હું મારી વાત ચાલુ રાખું. તો સૌથી મોટી વાત જે હું તમને કહું છું એ કહું છું કે સંવાદ કેમ નથી પરિવાર. દાખલા તરીકે આપણને કંઈ ના ગમે તો આજે આપણા મનમાં બેસાડી દીધું, ચલો કંઈ નથી બોલવું. બીજે દિવસે કંઈ ના ગમ્યું આપણે પકડી રાખ્યું, ચલો નથી બોલવું. ફરી કંઈ ના ગમ્યું, ફરી કંઈ દુઃખ થયું, ફરી પકડી રાખ્યું. ધીરે 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 પ્રેશર કુકરમાં જેમ વરાળ આવે ને એમ ભરાતું જાય, અને પછી એક દાડો વાગે સીટી વાગે છે ને બધાના ઘરમાં, પછી ગુસ્સો આવે, આપણે ગમે તેમ બોલીએ. એને બદલે અગત્યનું એ છે કે બાળકો સાથે, પતિ સાથે, સાસુ સાથે, પુત્રવધુ સાથે, જેઠાણી સાથે, દેરાણી સાથે જે કહેવું હોય તે મન ખોલીને કહેવાનું કે તમે આવું બોલ્યા ને મને નથી ગમ્યું. એક બહુ સરસ દાખલો આપું, તમે બધા કદાચ ઓળખતા પણ હશો. સુરતમાં ધોળકિયા પરિવાર છે, એ સૌજીભાઈ ધોળકિયા એમના ભાઈ, એ લોકો બધા સંયુક્ત પરિવારમાં રહે છે. 25 માણસનો પરિવાર એક સાથે, 30 માણસનો પરિવાર એક સાથે રહે છે, 3 પેઢી 4 પેઢી એક સાથે રહે છે. શરૂઆતમાં જ્યારે નવા જમાનાની નવી દીકરીઓ પરણીને આવવા માંડી ત્યારે લાગ્યું કે હવે મુશ્કેલી થશે, એટલે એમણે નક્કી કર્યું કે દર બુધવારે બધા જમીને ભેગા બેસે, ઘરમાં નાનામાં નાનું બાળક હોય ને એનું ગોળિયું પણ બહાર લાવવાનું, અને બધાએ બહાર બેસી ડ્રોઈંગ રૂમમાં અને ચર્ચા કરવાની કે કોને શું ના ગમ્યું ગયા અઠવાડિયે. બધાએ પોતાના મનની વાત કહી દેવાની, બુધવાર સિવાય કોઈએ કોઈની સાથે કડવી વાત કરવાની નહીં. બુધવારે બધાને બધી છૂટ, જમ્યા પછી બેસે ત્યારે બધાએ બધું કહેવાનું, બધાને બધું કહેવાની છૂટ, એમાં કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, માન રાખવાનું પણ બધાએ બધાની ફરિયાદ કરવાની છૂટ. ધીરે ધીરે પરિસ્થિતિ એવી આવી કે બધા બુધવારની રાહ જુએ. શરૂઆતમાં બધા બુધવારની વાત કે આમ થયું ને તેમ થયું ને,
ધીરે ધીરે બધા બુધવારથી ડરવા માંડ્યા કે જો હું ખરાબ વર્તન કરીશ તો આવતા બુધવારે બધા મારી વાત કરશે, એટલે બધા આખું અઠવાડિયું સારું વર્તવા માંડ્યા. સમય એવો આવ્યો કે હવે હજી એ લોકો બેસે છે સાથે વાતો કરવા, પણ હવે કોઈને કોઈની સામે ફરિયાદ નથી, કારણ કે બધાએ પોતાના વર્તનમાં ફેરફાર કર્યો, કારણ કે બધા બદલાયા એકબીજા માટે. 40 માણસનો પરિવાર ભેગો રાખવો સહેલી વાત નથી. દરેકની પોતપોતાની, આપણે કહીએ છીએ ને, તુંડે તુંડે મતિર ભિન્ના, બધાની બુદ્ધિ જુદી હોય, બધાના વિચાર જુદા હોય, બધાની માન્યતા જુદી હોય, ને હોય જ. કોઈને કારેલા ભાવે, કોઈને ન ભાવે, કોઈને રીંગણા ભાવે, કોઈને ન ભાવે, કોઈને દાળમાં ગણપણ ભાવે, કોઈને ન ભાવે, કોઈને કડક રોટલી ભાવે, કોઈને પોચી રોટલી ભાવે, બધાના મગજ જુદા છે. પણ આ જુદા મગજની સાથે બધાના હૃદય તો એક છે. માણસ માત્ર પ્રેમ તો ઝંખે જ છે. આ દુનિયામાં કોઈ એવું છે કે જેને પ્રેમ ના જોઈતો હોય? તમે છોકરી જોવા જાઓ એવો શબ્દ વાપરો છો. હું ઘણી વાર કહું કે એના મા બાપે ટિકિટ રાખવી જોઈએ એને જોવાની. આપણે છોકરી જોવા જઈએ છીએ, છોકરીને મળવા નથી જતા, છોકરીને જાણવા ઓળખવા નથી જતા. એના મા બાપ બી એને સજાવી ધજાવીને જોરદાર તમારી સામે રજૂ કરી દે, આ તો એને જ બનાવ્યું છે, આ તો એને જ આવડે છે, આ તો બહુ હોશિયાર છે, આ તો આમ છે. અત્યારે એવું લાગે કે વાહ વાહ વાહ, આવી છોકરી બીજી નથી. એ પરણીને આવે, તમારી સાથે રહેવા માંડે, પછી ધીરે ધીરે ઉઘડતી જાય. એમ થાય કે અરે આવું નહોતું, આ તો બરોબર નહોતું, આ તો કયું નહોતું, આ તો ઠીક નહોતું. એને બદલે જેવી છે એવી એક દીકરી તમારી સામે રજૂ કરે તો તમને સમજાય કે તમારે કોની સાથે જીવવાનું છે, કોની સાથે કામ પાડવાનું છે. બે લોકો જ્યારે વિવાહ થયા હોય, હજી નક્કી થયું હોય, જળ લીધું હોય, ત્યારે તો તમે જુઓ ફોન પર વાત કરે કલાક, ધીમા ધીમા અવાજ એક કલાક વાતો કરે, અને તમે પૂછો શું વાત કરી કે કઈ નહીં, કઈ નહીં, એક કલાક કઈ નહીં વાત કરી. અને એ પછી લગ્નના 2-4-5 વર્ષ પછી પત્નીનો ફોન આવે, હા બોલ. આ એ જ માણસ છે કે જે એક કલાક વાત કરતો હતો, એ હવે એક મિનિટ સાંભળવા તૈયાર નથી. વિમાનમાં, ટ્રેનમાં, તમે વિમાનમાં ફોન મુકાવી દે તમને, જ્યારે છેલ્લે વિમાન ઉપડવાનું હોય ત્યારે, અને આવીને એરો હોસ્ટેસ કહે કે ફોન મૂકી દે, ત્યારે તમે ઘણા લોકોને જોયા હશે, મેં તો જોયા છે, કે ચાલ મૂક હવે, લવ યુ. આ લવ યુ કહેવાની રીત છે. રીત હવે તો એક પેલું થઈ ગયું છે કે લવ યુ કહેવાનું એટલે પૂર્ણ વિરામ, વાત પૂરી. ખરેખર જે પ્રેમ કરે એને કહેવું પડે. રાધાએ કૃષ્ણને કહ્યું હશે કે આઈ લવ યુ? શિવે પાર્વતીને કોઈ દિવસ કહ્યું હશે કે આઈ લવ યુ? એક કાકા હતા, એમના લગ્નને 25 વર્ષ પૂરા થયા એટલે એમના પત્ની સરસ તૈયાર થઈને આવ્યા, અને ભાઈ છાપુ વાંચતા હતા. યુઝ્યુઅલ જે ઘરમાં માહોલ હોય બધા જ ઘરોમાં એવો જ માહોલ. પત્ની સરસ તૈયાર થઈને મંદિરથી આવી, ભાઈ છાપુ વાંચે. એમણે આવીને કહ્યું કે હલો, આજે આપણા લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે ભાઈએ કહ્યું હમ. એટલે પત્નીએ કહ્યું કે આજથી 25 વર્ષ પહેલાં હું પરણીને આ ઘરમાં આવેલી, તમને યાદ છે? એમણે કહ્યું હમ. એટલે પત્નીએ કહ્યું કે એ રાત્રે તમે મને આઈ લવ યુ કહેલું, એ યાદ છે તમને? એટલે હસબન્ડે આમ છાપું ખસેડ્યું પતિએ પત્ની સામે જોયું અને કહ્યું કે સ્થિતિ એ જ છે, બદલાશે તો કહીશ. તે દિવસે જે કહ્યું તું એ હજી અત્યારે એમનું એમ જ છે. જો બદલાય તો મારે તને કહેવાનું કે હવે આઈ લવ યુ ખોટું છે, હવે હું તને પ્રેમ નથી કરતો. કેટલા બધા દંપતીઓએ એકબીજાને કહ્યું નહીં હોય. મારા દાદાજીએ કોઈ દિવસ મારી દાદીને કહ્યું નહીં કે હું તને કેટલો પ્રેમ કરું છું, પણ મને બરાબર યાદ છે કે દાદાજી સાંજે ચાલવા જાય અને ચાલીને આવે. મારા દાદીને બરાબર ખબર હોય કે 6:05 વાગ્યા સુધી આવશે, એટલે આદુ ખમણી ચા તૈયાર રાખે. દાદાજી આવે, બે જણા ઇંચકે બેસે, ચા પીએ. દાદીના ગોઠણ દુખતા હોય તો ઘણી વાર ખુરશીમાં બેસે કે મારાથી નહીં ઇંચકા ખવાય. કઈ વાત ન કરે, પણ એ 15 મિનિટ 20 મિનિટ એમને ભેગા બેઠેલા જોવાને એ લક્ષ્મીનારાયણના દર્શન બરાબર હતું. આજના પરિવારોમાં આવું જોવા નથી મળતું. બધાને લાગે છે કે અમે બિઝી છીએ, બધાને લાગે છે કે અમારી પાસે સમય નથી. ખરેખર આપણે બધા ભૂલી ગયા છે કે આપણી પાસે સાચે જ સમય નથી.